तो आ तरफ ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગર શહેરમાં મોંઘવારી મુદ્દે તેમજ પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ મુદ્દે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યા હતા, જેમાં તેમના દ્વારા મોંઘવારીને નનામી કાઢવામાં આવી. જોકે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી અને તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. आज ભાવનગર शहर कांग्रेस समिति द्वारा जे आखा देश में पेट्रोल और डीजल भाव में जे वधारो करवामां आव्यो छे, आपणो दुश्मन देश गणायो पाकिस्ताने डीजल में 32-32 रुपयानो एक महीना में घटाड़ो करे, पेट्रोल में 15 रुपयानो घटाड़ो करे, छता आ भारत एम आ सरकार नरेन्द्र मोदी की सरकार एटलो बधो वधारो कर्यो छे. कल्पना बारो कोरोना थी कदाच आपणे बची शकशुं, पण आ भाव वधारा कारण लोकोनी कमर तोड़ी नाखी छे अने लोकोने जीव मुश्किल पड़ी रह्यु छे. त्यारे ભાવનગર शहर कांग्रेस समिति द्वारा आज अमे मोंघवारीनी ठाठड़ी काढवामां आवी छे, एटला माटे के पेट्रोल इतिहास में पेट्रोल करता डीजलनो भाव वधारे थयो छे, क्यारे एवुं बन्युं नथी. अने तेना कारणे अन्य भाव वच्चे अन्य चीज वस्तुमां त्यारे अमारे दुःख साथे आज ठाठड़ी काढवी पड़ी अने मोंघवारीनी ठाठड़ी काढी अमे दहन कर्युं छे. આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીથી પીડાઈ રહ્યું છે, ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ગરીબ મધ્યમ વર્ગ ખેડૂતો અને મજૂરોના ઘરમાં ખાવા માટે અનાજ નથી, ત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે અને આ ગુજરાત અને હિન્દુસ્તાનની સરકાર એ આ ભાવોને રોજ દિન પ્રતિદિન વધારી રહી છે, ત્યારે આજે ગરીબ માણસો માટે આ સરકાર રોજ પેકેજોની જાહેરાત કરે, હજી સુધી કોઈના ઘરમાં એક રૂપિયો પણ આવ્યો નથી, ત્યારે અમારી માગણી સાથે આજે આ મોંઘવારીની ઠાઠડીનું દહન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભાવનગર શહેર અને સમગ્ર ભાવનગર શહેરના કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ ઉત્સાહથી અને જુનૂનથી આ મોંઘવારીનો વિરોધ કરીને ગુજરાતની સરકાર આ પેટ્રોલમાં નાખેલો ટેક્સ પાછો લે અને પેટ્રોલ ડીઝલ સસ્તું કરે એવી અમારી માગણી છે.